ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંકની આપણે શરૂઆત કરી દીધી છે, તેમાં મેં તમને અગાઉ એના સ્થાન સતાંશ દશાંશ અને સહસ્ત્રાંશ વિશે સમજ આપી. દશાંશ ચિહ્ન પછી એક સ્થાન હોય તો દશાંશ કહેવાય, બે સ્થાન હોય તો સતાંશ કહેવાય અને ત્રણ સ્થાન હોય તો સહસ્ત્રાંશ કહેવાય. અને તેની સ્થાન કિંમત પણ શીખી ગયા, તેને શબ્દમાં લખતા પણ શીખી ગયા. હવે આજે આપણે સ્વાધ્યાય 8.5માં દશાંશ અપૂર્ણાંકના સરવાળાના દાખલા ગણતા શીખીશું. તમને એમ થશે કે હવે સરવાળા જ કરવાના છે ને, તેમાં શું ધાડ મારવાની, એમાં હું મોટી વાત છે. પણ આ સરવાળા પાછા અલગ છે, જે આપણે નોર્મલી સરવાળા ગણીએ તેના કરતાં આ સરવાળામાં આપણે જે રકમ આપેલી હોય તે આડી રકમને ઊભી લખતી વખતે ખાસ ધ્યાન રાખીને સંખ્યાઓના સ્થાન પ્રમાણે પહેલાં ઊભી રકમ લખવાની અને પછી દાખલો ગણવો પડે. તો દરેક જણાનું ધ્યાન આ બાજુ. અહીં આપણે જે દાખલો ગણીએ છીએ એ દાખલાને અહીંયા જે આડી રકમ આપી છે તેને ઊભી કેવી રીતે લખાય તે પહેલાં સમજો, તો તમને આ દાખલો ગણતા આવડશે. પહેલી રકમ છે 0.007, એટલે આને કહેવાય 7 સહસ્ત્રાંશ, વત્તા 8.5 એટલે કે 8.5 દશાંશ, વત્તા 30.08 એટલે કે 30.87, બરાબર. હવે જુઓ, પહેલી રકમમાં ત્રણ સ્થાન છે એટલે સહસ્ત્રાંશ, બીજી રકમમાં દશાંશ ચિહ્ન પછી એક સ્થાન છે એટલે દશાંશ, અને ત્રીજી રકમમાં બે સ્થાન છે એટલે સતાંશ. હવે આ આડી રકમને ઊભી કેવી રીતે લખવાની, તો દરેક જણા પહેલાં બધું જોઈએ. 0.007 એટલે પહેલાં અહીંયા ત્રણ સ્થાન છે, જ્યારે આડી રકમને ઊભી લખીએ ત્યારે દશાંશ ચિહ્ન બરાબર એક નીચે એક આવવું જોઈએ. તો પ્રથમ આપણે આ સંખ્યા લખી દઈશું 0.007, બરાબર. ચલો હવે જુઓ, વત્તા દશાંશ ચિહ્નની આગળ અહીંયા એક સ્થાન છે, બરાબર. તો અહીંયા એક સ્થાન એટલે શૂન્યની નીચે 8 આવશે, દશાંશ ચિહ્ન બરાબર દશાંશ ચિહ્નની નીચે આવશે. એટલે અહીંયા લખીશું 0 નીચે 8, પછી દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન, પછી છે ફક્ત 5 એટલે કે એક જ અંક છે. તો એક અંક હોય તો પહેલાં અહીંયા દશાંશના સ્થાનમાં આપણે 5 લખીશું, અને જે સ્થાનમાં સંખ્યા નથી એ સ્થાન ખાલી છે તો ત્યાં આપણે પાછળ 2 શૂન્ય લખી દઈશું. એટલે કે જ્યાં સ્થાન ઘટતા હોય ત્યાં શૂન્ય લખીને આપણે એના સ્થાન સરખા કરવાના, બરાબર. વત્તા અહીં છે 30.08, બરાબર. તો દશાંશ ચિહ્ન તો બરાબર અહીંયા લખી દઈશું, એટલી છે આગળ દશાંશ ચિહ્નની આગળ બે સ્થળ છે 0 અને 3. તો 0 આવશે 8ની નીચે અને 3 આવશે દશકના સ્થાનમાં, બરાબર. એકમના સ્થાનમાં 0 અને એની આગળ દશકના સ્થાનમાં 3. હવે અહીંયા ઉપર બે સ્થાન ખાલી રહેશે તો ત્યાં આપણે ઉમેરી દઈશું 0, બરાબર. પછી છે દશાંશ ચિહ્ન પછી 0.8. તો દશાંશના સ્થાનમાં 0, અહીંયા સતાંશના સ્થાનમાં 8 અને ત્રીજું સ્થાન સહસ્ત્રાંશનું ખાલી રહેશે તો ત્યાં આવશે 0, બરાબર. એટલે આ રીતે પહેલાં સ્થાન સરખા કરીને જ્યાં સ્થાન ઘટતા હોય ત્યાં આપણે 0 મૂકીને રકમ પહેલાં લખવાની અને પછી એનો સરવાળો કરવાનો. સરવાળો તો આપણે કરીએ છીએ એ પ્રમાણે જમણી બાજુથી શરૂ કરો. અહીંયા છે 7, તો 7ના 7, અહીંયા 0.08 તો 8ના 8, અહીંયા 0.50 તો 5ના 5. કોઈ સંખ્યા ઉમેરવાની રહેતી નથી. દશાંશ ચિહ્ન અહીંયા છે તો અહીંયા પણ દશાંશ ચિહ્ન આવી જશે. અહીંયા 0.08 તો અહીંયા 8ના 8, 0.03 તો 3ના 3. જવાબ આવશે 38.587, એટલે એને વંચાય 38.587 સહસ્ત્રાંશ, બરાબર. રકમ છે 15 વત્તા 0.632 વત્તા 13.8. હવે જુઓ, અહીંયા 15 એ પૂર્ણાંક સંખ્યા છે, એના પછી દશાંશ ચિહ્ન નથી અને કોઈ સંખ્યા પણ નથી, એટલે આ 15 આવશે ફક્ત પૂર્ણાંક સંખ્યામાં. એટલે પહેલાં અહીંયા લખી દઈશું 15, હવે એના પછી દશાંશ ચિહ્ન મૂકી દઈશું. અહીંયા કેટલા શૂન આવશે તે બીજી રકમ લખીશું તેના પરથી ખબર પડશે, બરાબર. વત્તા 0.632,
तो वत्ता लखो પછી દશાંશ ચિહ્ન જ્યાં છે ત્યાં દશાંશ ચિહ્ન પહેલા મૂકી દો એની આગળ છે શૂન એટલે પાંચની નીચે આવશે શૂન અને પછી 632 એટલે દશાંશ ચિહ્ન પછી 3 3 632 એટલે હવે અહીંયા 15 પછી કંઈ નથી તો અહીંયા ઉપર 3 શૂન્ય મૂકી દેવાના બરાબર ચલો વત્તા અહીંયા પણ કંઈ નથી તો 0 હવે છે 13.8 તો દશાંશ ચિહ્ન બરાબર દશાંશ ચિહ્ન નીચે મૂકી દો 13 દશાંશ ચિહ્નની આગળ એટલે અહીંયા આવશે 2 સ્થળ 13 અને 8 છે એટલે દશાંશમાં 8 અને પાછળ કંઈ નથી તો 2 શૂન એટલે દરેક રકમની આપણે સ્થાન સરખા કરી લીધા અને હવે એનો સરવાળો શૂન 2 શૂન એટલે 2 ના 2 શૂન 3 3 શૂન એટલે અહીંયા 3 ના 3 હવે અહીંયા સરવાળો કરો 8 ને 6 કેટલા 14 તો 14 નો 4 અને વધી જશે અહીંયા બાજુની સંખ્યા પર અહીંયા દશાંશ ચિહ્ન છે દશાંશ ચિહ્ન મૂકી દો ગણો અહીંયા ગણતરી 5 ને 1 6 6 ને 3 9 અને અહીંયા 1 ને 1 2 એટલે જવાબ આવ્યો અહીંયા 29.432 સહસ્ત્રાંશ ચલો હવે ત્રીજો દાખલો એમાં પણ અગાઉ બે દાખલા કરે તે પ્રમાણે સ્થાન સરખા કરીને પછી સરવાળો કરવાનો રકમ છે 27.076 વત્તા 0.55 વત્તા 0.004 પહેલાં લખીશું 27.076 વત્તા હવે છે 0.55 તો પહેલાં દશાંશ ચિહ્ન મૂકી દો દશાંશ ચિહ્નની આગળ શૂન છે તો શૂન એ 7ની નીચે આવશે આ સ્થાન ખાલી રહેશે તો ત્યાં પણ લખી દો શૂન દશાંશ ચિહ્ન પછી 55 55 એટલે દશાંશ અને 27માં આવશે 55 ત્રીજું સ્થાન સહસ્ત્રાંશ ખાલી એટલે અહીંયા આવશે શૂન્ય બરાબર વત્તા 0.004 દશાંશ ચિહ્ન પહેલાં મૂકી દો એની આગળ શૂન્ય એટલે અહીંયા શૂન આવશે અહીંયા પણ સ્થાન ખાલી એટલે શૂન્ય પછી જે 004 તો 3 સ્થાન છે 004 બરાબર ચલો હવે સરવાળો કરીએ 6 ને 4 10 10 નો શૂન વધી 1 7 ને 1 8 8 ને 5 13 13 નો 3 વધી 1 5 5 ને 1 6 જ્યાં દશાંશ ચિહ્ન છે ત્યાં જવાબમાં પણ દશાંશ ચિહ્ન મૂકી દો પછી આગળનો સરવાળો કરો 700 તો 7 ના 7 200 એટલે 2 ના 2 એટલે જવાબ છે 27.630 સહસ્ત્રાંશ 9.005 વત્તા 3.7 પહેલાં લખો 25.65 વત્તા હવે જુઓ 9.005 દશાંશ ચિહ્ન મૂકી દો આગળ 9 છે એટલે 5ના નીચે 9 આવશે આ સ્થાન ખાલી રહેશે એટલે અહીંયા શૂન્ય પછી તે 005 એટલે કે 3 સ્થળ છે આપણી પાસે અહીંયા ઉપર 2 સ્થળ છે બરાબર તો પહેલા 2 શૂન્ય મૂકી દો અને 9 અરે 5 જશે એ સહસ્ત્રાંશના સ્થાનમાં એટલે 5 હવે ઉપરનું સ્થાન અહીંયા ખાલી રહેશે એટલે ત્યાં મૂકી દો શૂન્ય સ્થાન સરખા કરવા માટે વત્તા 3.7 પહેલાં દશાંશ ચિહ્નમાં મૂકી દો આગળ આવશે 3 એટલે 9ની નીચે 3 આ સ્થાન ખાલી એટલે શૂન્ય પછી છે 7 દશાંશ ચિહ્ન પછી પહેલી લાઇનમાં એટલે કે દશાંશના સ્થાનમાં આવશે 7 અને 2 સ્થાન ખાલી એટલે અહીંયા 2 શૂન્ય બરાબર હવે સરવાળો શૂન 5 શૂન તો 5 ના 5 5 શૂન શૂન તો 5 ના 5 7 અને 6 નો સરવાળો તો 7 ને 6 કેટલા 13 13 નો 3 અને વધી અહીંયા 1 વચ્ચે પહેલાં દવામાં દશાંશ ચિહ્ન મૂકી દો હવે આનો સરવાળો કરો 9 ને 1 10 10 ને 5 15 15 ને 3 18 18 નો 8 વધી 1 આનો સરવાળો 2 ને 1 3 એટલે જવાબ આવશે 38.355 સહસ્ત્રાંશ જો વિદ્યાર્થી મિત્રો મેં તમને દશાંશ અપૂર્ણાંકના સરવાળાના 4 દાખલા સમજાવ્યા બરાબર દરેક જાણે સમજ પડી ગઈ હશે મેં જે રીતે સમજાવ્યા તે દાખલા તમારે પહેલાં નોટમાં સ્વાધ્યાય 8.5નું હેડિંગ મારીને લખવાના અને એના જેવા આ 2 દાખલા છે તે તમારે જાતે નોટમાં ગણવાના છે
બરાબર હવે આ દાખલા થઈ ગયા હવે એના પછી હું તમને વ્યવહારિક દાખલા સમજાવું છું પણ દરેક જણાએ પહેલાં ચાર દાખલા લખાઈ ગયા પછી આ બે દાખલા દરેક જણાએ નોટમાં જાતે ગણવાના રહેશે ચાલો હવે આપણે સરવાળાના દશાંશ અપૂર્ણાંકના સરવાળાના વ્યવહારિક દાખલા શીખીશું દાખલો નંબર એકના ચાર દાખલા મેં તમને સમજાવ્યા બે દાખલા ઘરેથી આપ્યા હવે દાખલો નંબર બે રકમ છે રશીદે ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 32.60 ખર્ચ્યા તો રશીદે કુલ કેટલો ખર્ચ કર્યો રસીદે બે વસ્તુ ખરીદી ગણિતની ચોપડી અને વિજ્ઞાનની ચોપડી એ બંને મળીને કુલ શોધવા માટે આપણે શું કરીશું સરવાળો કે બંને મળીને કુલ કેટલો ખર્ચ કર્યો તે શોધવા માટે ગણિતની ચોપડીની રકમ અને વિજ્ઞાનની ચોપડીની રકમ જે એણે આપી છે તે બંનેનો સરવાળો કરીશું જો આ રકમ પણ દશાંશ અપૂર્ણાંકમાં છે એટલે આપણે લખીશું અહીંયા 35.75 રૂપિયા કઈ ચોપડીના છે ગણિતના બરાબર વત્તા 32.60 રૂપિયા કઈ ચોપડીના છે વિજ્ઞાનના બરાબર બંનેનો સરવાળો કરીશું તો અહીંયા આવશે આટલા રૂપિયા કુલ ખર્ચ બરાબર સરવાળો કરો પાંચમાં શું ઉમેરીએ તો 5 7 ને 76 13 3 વધી 1 દશાંશ ચિહ્ન વચ્ચે જ્યાં છે ત્યાં જવાબમાં પણ મૂકી દો આનો સરવાળો કરો 5 ને 1 6 ને 2 8 અહીંયા આવશે 3 ને 3 6 તેને કુલ કેટલો ખર્ચ કર્યો 68.35 જવાબ લખીશું રશીદે કુલ રૂપિયા 68.35 ખર્ચ કર્યો બરાબર હા બરાબર વ્યવસ્થિત રીતે રકમ લખીને ઉતારવાના છે ચાલો હવે આવશે દાખલો નંબર 3 રકમ છે રાધિકાની માતાએ તેને રૂપિયા 10.50 અને પિતાએ તેને રૂપિયા 15.80 આપ્યા તો રાધિકા પાસે કુલ કેટલી રકમ જમા થઈ અહીંયા પણ આપણે કુલ શોધવાનું છે કુલ શોધવાનું હોય તો શું કરવાનો સરવાળો બરાબર રાધિકાની માતાએ આપેલી રકમ અને પિતાએ આપેલી રકમ બંનેનો સરવાળો કરો તો એની પાસે કુલ કેટલી રકમ થઈ તેનો જવાબ આપણને મળશે એટલે જવાબ પહેલાં દાખલો લખીશું માતાએ કેટલા રૂપિયા આપ્યા તો 10.50 રૂપિયા કોણે આપ્યા માતાએ બરાબર વત્તા પિતાએ કેટલા રૂપિયા આપ્યા તો 15.80 અહીંયા લખીશું 15.80 જો અહીંયા તો બધા દશાંશ સ્થળ સરખા જ છે બરાબર એટલે અહીંયા કોઈ જગ્યાએ શૂન્ય મૂકવાની જરૂર પડતી નથી અહીંયા લખીશું આટલા રૂપિયા પિતાએ આપ્યા હવે બંનેનો સરવાળો કરીશું તો અહીંયા આપણને મળશે કુલ રકમ બરાબર સરવાળો કરો અહીંયાથી શૂન્ય છે એટલે શું 8 ને 5 13 3 + 1 દશાંશ ચિહ્ન જવાબમાં પણ મૂકી દો વચ્ચે આનો સરવાળો 5 ને 1 6 અને 1 ને 1 2 એટલે એની પાસે કુલ કેટલી રકમ થાય 26.30 રૂપિયા એટલે જવાબ લખીશું રાધિકા પાસે કુલ રૂપિયા 26.30 થયા દરેક જણા મારી સૂચના સાંભળી લઈ દરેક જણાએ ગણિતની નોટમાં પ્રકરણ 8 દશાંશ અપૂર્ણાંક લખીને સ્વાધ્યાય 8.5 લખીને વિડીયોમાં જેટલા પણ દાખલા સમજાવ્યા છે તે દરેક જણાએ રકમની સાથે નોટમાં લખવાના અને જે બે દાખલા ઘરકામમાં આપ્યા તે દરેક જણાએ દરેક નોટમાં ઘરકામની ઘરકામમાં એ દાખલા ગણવાના રહેશે થેન્ક યુ